આપવાના રોજ કહી છે. અચ્છા, કે તમે આવો, તમે આવો, માન નથી આપવું ભાઈ. કોણ કોણ આપમાંથી કોનો કોલ આવતો? ના, ઇટાલિયા કયો છે? સુરતનો ગોપાલ ઇટાલિયા કહે છે તમને. તમે જંતર મંતર ધરણા પ્રદર્શન કર્યા, પીએમ હાઉસ ત્યાંથી નજીક જ છે. તમે તમે પર્સનલ કામથી મુલાકાત ના કરી શકો, પણ મુદ્દા લઈને તો મળી શકાય. હું મારી જિંદગીમાં આજ સુધી નરેન્દ્રભાઈને પીએમ ઓફિસમાં કે હાઉસમાં મળવા ગયો નથી. હું સ્વીકારતો નથી. એ બોલાવ છે એ દિવસે જઈશ. આપણે તો ભગવાનના પાયા થવાની તૈયારી છે. પણ તમારે તો ભાઈ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, તો ભગવાન પાસે શા માટે જવું પડે? એમને રજૂઆત ના કરી શકો તમે? નરેન્દ્રભાઈએ તો ઘર છોડી દીધું છે, એટલે એમના માટે પારિવારિક સંબંધો કોઈના છે જ નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદી આપણી સાથે છે. એમણે ટૂંક જ સમય પહેલાં આત્મવિલોપનની ચીમકી આપી હતી, તો શું કારણ છે તેનું? એમની સાથે જ વાત કરીએ. સૌથી પહેલાં આપણે એ જણાવો કે કયા કારણોસર આપે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમને રાશન પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવાની શરૂઆત કરી. એટલે એમને બાયોમેટ્રિક પદ્ધતિથી લોકોને માલ મળે કે જેથી એમાં ગેરરીતિ અટકે. આ એક ઉમદા વિચાર હતો. આ ઉમદા વિચારને અનુસરીને 2010માં જૂના કાર્ડ સામે નવા કાર્ડ અને એના ફોર્મ ઇસ્યુ કરવામાં આવ્યા. જે ફોર્મ ભરવાની પહેલાં તો અમને જવાબદારી સોંપી હતી વેજબીઓને, દુકાનદારોને, પરંતુ છાસવારે અધિકારીઓ દ્વારા ભૂતિયા કાર્ડના પ્રશ્નો ઊભા કરી ભૂતકાળમાં અમારા ઉપર ખોટા ક્લેમ કરવામાં આવતા હતા. એટલે અમે લેખિતમાં મુખ્યમંત્રીશ્રી અને પુરવઠા મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલને અમે આપી દીધું કે અમે આ કામગીરી કરશું નહીં, ને આ અમારી જવાબદારી નથી, એ સરકારની જવાબદારી છે. એટલે સુપ્રીમ કોર્ટે 2-3 વાર ટકોર કરી. છેવટે સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે ગુજરાત ભારતનો હિસ્સો છે કે નહીં, એટલે ભારત સરકારે ગુજરાતના સરકાર ઉપર પ્રેશર કરે તાત્કાલિક આનો અમલ કરવાનું કહ્યું કે તાત્કાલિક આ કામગીરી કરો. કામગીરી તો પ્લેટફોર્મ હતું નહીં. એટલે અધિકારીઓએ આધાર સીડિંગ જે કરવાના હતા, દરેક કાર્ડ સામે દરેક કાર્ડના ગ્રાહકના આધાર, આ આધાર સીડિંગની કામગીરી કરવા માટે કો તો ઘરે ઘરે જવું પડે, દરેક કાર્ડ હોલ્ડરનો આધાર લેવો પડે. આ કામગીરી એ લોકોએ કોઈએ કરી જ નહીં. પરંતુ ભારતભરના આધારનું લિસ્ટ લાઈન ઓફિસોમાં, ચેમ્બરોમાં ઓપરેટરોને બેસાડી મગનની સામે છગનનો આધાર અને છગનની સામે બબીતાનો આધાર લગાવી દીધો. મને જાણવા મળ્યું કે આ લોકો એવું કે સૂર ઉપર આવે કે થયેલો પરિપત્ર રદ ન થાય. તમે કેટલા અધિકારીઓ ઉપર પણ આરોપો લગાવ્યા છે? એટલે એમને કહ્યું કે આ થાય નહીં, રદ ન થાય. એટલે મારું કેવું એ છે કે જો કિસાનોના 3 કાયદા સંસદમાં પસાર થયા ખરડા, રાષ્ટ્રપતિએ સહી કર્યા, અને જો એ રદ થતા હોય તો આ તો એક સામાન્ય પરિપત્ર છે, કેમ ન થાય? આત્મવિલોપન કોઈ સમસ્યાનું સમાધાન છે? આત્મવિલોપન સમસ્યાનું સમાધાન નથી એવું આપણે બધા માનીએ છીએ, પરંતુ જ્યાં સુધી સરકારની આંખો ન ખુલે, કાન સાંભળતા ન થાય, તેને સંભળાવવા માટે તો કંઈક તો કરવું ને. એટલે ન છૂટકે હું સમજ્યો કે આ છેલ્લો હથિયાર છે આપણા અપનાવો. જો માનસી તો ઠીક છે, નહીં તો આપણે તો ભગવાનના પાયા થવાની તૈયારી છે. પણ તમારે તો ભાઈ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, તો ભગવાન પાસે શા માટે જવું પડે? એમને રજૂઆત ના કરી શકો તમે? નરેન્દ્રભાઈએ તો ઘર છોડી દીધું છે, એટલે એમના માટે પારિવારિક સંબંધો કોઈના છે જ નહીં. એટલે વાત તો તમારું કોઈ કોમ્યુનિકેશન જ નથી? કોઈ કોમ્યુનિકેશન એમની સાથે છે જ નહીં. એમનો ફોન આવે તો કેમ છો, ઠીક છે, બાકી બીજું કંઈ નહીં. અચ્છા, તમારે ટૂંક સમય પહેલા જંતર મંતર પર પણ પ્રદર્શન કરતું. મારા 5,31,000 દુકાનદારો પૂરા હિન્દુસ્તાનના, એમની સાથે અન્યાય થયો છે. અમારી આશા હતી કે નવી સરકાર બનશે ભાજપની, તો અમારી વાત સાંભળશે. અમે ડિજિટલ યુગ સાથે સહમત છીએ, અમે એનો વિરોધ કરતા નથી, પરંતુ તમે જે કરો સામે અમારું હિત તો જુઓ. કેમ અમને બાજુમાં મૂકીને તમે કરી રહ્યા છો? પણ તમે અમને ચોરી કરવાની પ્રેરણા આપો છો, અમે એ જ કે પ્રકારે ચોરી કરીએ, એના માટે તો ધરણા પ્રદર્શન કરીએ છીએ.
તમે જંતર મંતર ધરણા પ્રદર્શન કર્યા, પીએમ હાઉસ ત્યાંથી નજીક જ છે, તમે તમે પર્સનલ કામથી મુલાકાત ના કરી શકો પણ મુદ્દા લઈને તો મળી શકાય. હું મારી જિંદગીમાં આજ સુધી નરેન્દ્રભાઈને પીએમ ઓફિસમાં કે હાઉસમાં મળવા ગયો જ નથી. એટલે હું સ્વીકારતો નથી. એ બોલાવે છે એ દિવસે જઈશ, હું સામેથી નહીં જવું એટલે નહીં જ જવાનું. અચ્છા, એટલે તમે દ્રઢપણે માની લીધું. બિલકુલ, કારણ કે એ દેશનો લાલ છે. હીરાબાનો લાલ તો મટી ગયો છે, ખાલી નામ રહ્યું છે. હવે તો દેશનો લાલ છે, ભારત માતાનો લાલ છે. બરાબર. પહેલાં તો એવું હતું, કેન્દ્રમાં બીજી સરકાર હતી ને રાજ્યમાં બીજી સરકાર હતી, એટલે સરકાર અત્યારે ડબલ એન્જિન સરકારની વાત કરી રહી છે. અને એક વાત એવી કહેવત છે આપણે ત્યાં કે મોસાળ હોય ને માં પીરસનારી હોય ત્યારે તો કોઈ સમસ્યા આવે જ નહીં. પણ નરેન્દ્રભાઈના કિસ્સામાં આ બધી કહેવતો ખોટી છે. અચ્છા, બસ હું એટલું ચોક્કસ કહું છું કે ડબલ એન્જિન સરકાર છે, આપણે આવકારીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે સત્ય વસ્તુ સાંભળવાની તૈયારી ન રાખી. આજ સવારે મારા પુરવઠા મિનિસ્ટર નરેશભાઈ પટેલનો ફોન હતો, ગઈકાલે રાતે. રાતે તો હું સૂઈ ગયો, સવારે મેં ફોન કર્યો, એમના જોડે ચર્ચા થઈ ત્યારે છેવટે એવું બોલ્યા છે કે મરી જજો. એટલે મેં નક્કી કરી દીધું કે નરેશભાઈ હું તમને બતાવીશ કે હું મરી જઈશ. આ ફોન ઉપર નરેશભાઈ બોલેલા. અચ્છા, એટલે તમારા ફોન પર એ પ્રકારે. હા, બરાબર બરાબર. એટલે અમુક તુમાખી ભર્યું કામ કરી રહ્યા છીએ, એના કારણે તો અમારે કરવું પડ્યું છે. લખનૌમાં પણ તમે સરકાર સામે પ્રદર્શન કર્યું હતું, તો એને બીજેપી સરકાર સામે તો તમને. મેં બીજેપી સરકાર સામે નથી કર્યું, લખનૌની અંદર કોઈ ગલત મેસેજ એવો પહોંચી ગયો. અચ્છા. અને વિશ્વ હિન્દુ મહાસંઘ જે નેપાળમાં સ્થાપના થયેલી છે, એમને મને ભારતનો પ્રમુખ બનાવ્યો. ઓકે. પહેલા પ્રમુખ હતા યોગીજી. આ પ્રસંગ એવો બન્યો કે યોગીજીને કોઈએ ભણાવ્યું કે હવે પ્રહલાદભાઈ અહીંયા આવવાના છે ને જબરજસ્ત આંદોલન કરશે ને તમારી ખુરશી હલાવી દેશે. એટલે યોગીજી હું ઉતરું એ પહેલા મારા પ્રોગ્રામો ન થાય એવું એક માહોલ ઊભો કર્યો. પોલીસ બધી ખડકી દીધી, મને રિસીવ કરવા જે લોકો આવતા હતા એમને એરેસ્ટ કરી દીધા, એમના વાહનો ડિટેન કરી દીધા. હું એરપોર્ટ પર પહોંચ્યો, મને જાણવા મળ્યું એટલે હું ત્યાં બેસી ગયો. ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એવું માને છે કે પ્રહલાદભાઈ જે પ્રકારે આ રીતે આવીને વાત કરે છે, આંદોલન કરે છે, એનાથી એક પબ્લિસિટી માટે આ પ્રકારનું કાર્ય કરતા હશે. મારે કોઈ મિલ ખરીદવાની નથી, મારે કોઈ પબ્લિસિટી જોઈતી નથી. મારી રાશનની દુકાન છે, એમાં હું મારું જીવન પૂરું કરીશ અને હું મૃત્યુ પામવાનો છું. નવું કશું મારે કરવાનું નથી. મારે કઈ પબ્લિસિટી? મારા છોકરાને કયો મારે વડાપ્રધાન બનાવવો છે તો મારે પબ્લિસિટી કરવી છે. ભાજપ વાળાને કરવી છે, હું ભાજપનો જ સ્વયંસેવક છું. અત્યારે ચૂંટણી આવી રહી છે, શિક્ષકો હોય કે એક્સ આર્મીના જવાનો હોય કે અન્ય બીજા કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આપ પણ આપની અલગ માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છો, તો તમામ કર્મચારીઓ માંગણીઓ કરી રહ્યા છે કોઈ ને કોઈ, અને તમામ અલગ અલગ વિભાગના લોકો કરી રહ્યા છે, અને સરકારના 27 વર્ષનો વિકાસ છે, છતાં શા માટે આટલી મોટી સંખ્યામાં લોકોએ બહાર આવવું પડે? એટલે હવે આ તો બધાનો સમય એવો હોય, પેલે લગ્ન ઘરે હોય એટલે ભાઈઓ વિરોધ શરૂ કરી કે મારું પેલું બાકી છે આપી તો હું આવું. એટલે એ બધું તો સનાતન સત્ય છે. અચ્છા. અને એ બધું ચાલે જાય. પણ હું તમારા માધ્યમથી આજે એ પણ જાહેર કરું છું કે અમે ગાંધી જન્મતિથિના દિવસથી ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો વિતરણ પ્રથાથી દૂર થઈ જવાના છીએ. અમારી અગાઉની માંગણીઓ જે આપેલી છે એ માટે સરકાર પ્રત્યાઘાત નહીં આપે, સમજે નહીં તો અમારી હડતાલ પડવાની છે. એવું અમે ગુજરાતના બંને સંગઠનો, ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાસોલ લોડ એસોસિએશન, સહમત થઈને સાથે નક્કી કર્યું છે. પ્રદર્શનની પરમિશન મળી જશે? અરે પ્રદર્શનની નહીં મળે તો માર ખાઈશું, પણ અમે કરશું ખરા. બરાબર. અમારી દુકાનો ખોલી નથી, ગ્રાહકને પાછા મોકલશું. પછી સરકાર દિવાળી સુધરશે ને, ગ્રાહકોને દિવાળી સરકારને તુવેર વેચવી છે, તેલ વેચવું છે, એટલે અમે વેચી બતાવશું કેવી રીતે વેચાય. સરકારનો દાવો છે કે કોરોના કાળમાં તમામ લોકો ગરીબો સુધી રાશન પહોંચાડ્યું અને ખૂબ સરસ કામગીરી પહોંચાડ્યું. એમને તો કાગરો કર્યા, મજૂરી તો અમે કરી છે, હાથમાં મોત લઈને અમે ગયા છીએ. ડોક્ટરો તો પીપી કીટ પહેરી દર્દી પાસે જતા રહ્યા, અમે તો એમાં કોઈ કોરોના ગ્રસ્ત આવી જાય ને તો એને હાથો હાથ કાર્ડ લઈને માલ આપ્યો છે. એક સેવા તો અમે કરી છે, સરકારે તો પરિપત્રો કર્યા છે. તો અત્યારે આપ ચૂંટણી આવી રહી છે તો સક્રિય રાજકારણમાં આવીને આપ સરકાર સમક્ષ? સક્રિય રાજકારણમાં આવવાની કોઈ જરૂર જ નથી. હું મારા સંગઠન સાથે છું,
ચૂંટણી લડવાની અપેક્ષા નથી, હું ઉજરો છું, મારે ચૂંટણી લડવી નથી. મેં ભૂપેન્દ્રભાઈ ને મળ્યો ત્યારે મેં કહ્યું મને ટિકિટ આપજો, એટલે હસ્યા હતા અમે બે જણ એકબીજાને. એટલે તમે એટલે નથી ચૂંટણી લડવા માંગતા કે પરિવારવાદની બીજેપી વાત કરતી હોય? પરિવારવાદ મને આપવાના રોજ કહી છે. અચ્છા, કે તમે આવો, તમે આવો, માન નથી આપવું ભાઈ. કોણ કોણ આપમાંથી કોનો કોલ આવતો? ઇટાલિયા કયો છે? સુરતનો ગોપાલ ઇટાલિયા કહે છે તમને. કોલ આવે તમને? કેટલી વખત વાત થઈ છે મારી દીકરી માટે ટિકિટ કોર્પોરેશનનો માંગી દી, ભાજપે નથી ત્યારે અમને ઓફર કરી દીધી કે તમને આપી દઈએ, અમે વિધાનસભામાં આપીએ. અમે કીધું એ ધંધો અમારો નથી, ખાવું તો એ થાળીમાં ખાવાનું. બરાબર, એ થાળી તો ફેંકી દઈને બીજાની થાળી લઈને ખાવામાં અમે માનતા નથી. પણ હમણાં તમે જે તમારી દીકરીની વાત કરી, પરિવારવાદની જે બીજેપી વાત કરતું હોય છે, તમારા દીકરીને ટિકિટ ના પાડી, પરંતુ અમિત શાહના દીકરા અત્યારે બીસીસીઆઈના ચેરમેન છે. એ વખતે મેં કહ્યું હતું ને, મેં કહી દીધું હતું. બરાબર, કારણ કે અમારા પરિવારવાદ ફક્ત નરેન્દ્રભાઈને લાગુ પડે, બીજા કોઈને લાગુ નથી પડતો પાર્ટી. અત્યારે જે મોંઘવારી છે, સીએનજીના મુદ્દે હમણાં રિક્ષાવાળાએ વાત કરી કે તેલના ડબ્બાના ભાવ હોય, ગેસના ભાવ હોય, આપ તો રાશનની દુકાન સાથે સંકળાયેલા વ્યક્તિ છો. હવે તમારા પ્રશ્નના જવાબમાં હું એટલું જ કહું, હું 2 રૂપિયા ઘઉં આપું છું, 3 રૂપિયા ચોખા આપું છું. પણ તમારે તો બજારમાંથી જ ખરીદવા પડે. 100 રૂપિયા તેલ આપવાનું કીધું, અમે 100 રૂપિયા તેલ આપ્યું. સરકાર 50 રૂપિયા તુવેરની દાળ આપવાનું કહે, 50 રૂપિયા આપી. એટલે હું મોંઘવારીની વાત કરું તો મારા જેવો મૂર્ખ નથી, કારણ કે હું તો આપું છું સરકાર કહે એ. પણ તમારે તો જે ખરીદવાનું થાય એ તો તમે બજાર ભાવ નથી ખરીદવાનું ને, અમારે તો સરકાર પર જ લેવાનું છે. ઓકે, અમારે તો સરકાર પર જ લેવાનું છે, એટલે હું મોંઘવારીની ચર્ચા કરી શકું જ નહીં.